નમસ્તે મિત્રો, સ્વાગત છે ફરી એક નવા વિડિયો પર આપણી આ યુટ્યુબ ચેનલ ટ્રિક ગુજરાતીમાં. તો મિત્રો, આજના વિડિયોમાં આપણે રાઇટ ટુ એજ્યુકેશન અંતર્ગત ખાનગી સ્કૂલમાં પ્રવેશ મેળવવા માટેની જાહેરાત આવેલ છે તેના વિશે વિગતવાર માહિતી મેળવીશું. તો વિડીયોને શરૂ કરીએ તે પહેલાં જો આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર નવા આવેલા હોય તો વિડીયોને લાઇક કરી, ચેનલને સબસ્ક્રાઇબ કરી, બાજુમાં રહેલ બેલ આઇકોન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન ચાલુ કરી લેવા વિનંતી, જેથી કરી આપણી ચેનલ ઉપર જ્યારે પણ આવી જ અવનવી ઉપયોગી માહિતી મૂકવામાં આવે ત્યારે તે માહિતીના વિડીયોનું નોટિફિકેશન તમારા મોબાઈલ ઉપર મળી જાય. તો ચાલો શરૂ કરીએ આજનો આપણો આ ટોપિક. તો મિત્રો, રાઇટ ટુ એજ્યુકેશન અંતર્ગત પ્રવેશ મેળવવા માટેની જાહેરાત આવી ગઈ છે અને તે અંતર્ગત પ્રાઇવેટ સ્કૂલમાં ફ્રીમાં એડમિશન મળી શકશે. તો તમારા બાળકને પ્રાઇવેટ સ્કૂલમાં ફ્રીમાં ભણાવવાની આ એક ઉત્તમ તક છે. તો વિગતવાર સંપૂર્ણ માહિતી મેળવવા માટે આ વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો, જેથી કરી અને રાઇટ ટુ એજ્યુકેશન અંતર્ગત તમારા બાળકને એડમિશન અપાવવા માટે ઓનલાઈન ફોર્મ ક્યારે ભરાશે તે અંગેની સંપૂર્ણ માહિતી આપને ખ્યાલ આવી જાય. તો ચાલો હવે આપણે વિગતવાર માહિતી મેળવતા જઈએ. તો મિત્રો, આરટીઈ એક્ટ 2009 અન્વયે શૈક્ષણિક વર્ષ 2023-24માં નબળા અને વંચિત જૂથના બાળકોને વિનામૂલ્યે ધોરણ 1માં પ્રવેશ માટેની જાહેરાત આવી ગઈ છે, જે અંતર્ગત આપણે જોઈએ તો ગુજરાત સરકાર દ્વારા ધ રાઇટ ઓફ ચિલ્ડ્રન ટુ ફ્રી એન્ડ કમ્પલસરી એજ્યુકેશન એક્ટ 2009ની કલમ 12(1)(ક) હેઠળ બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં 25% મુજબ વિનામૂલ્યે ધોરણ 1માં નબળા અને વંચિત જૂથના બાળકોને પ્રવેશ આપવાની યોજના રાજ્ય સરકાર દ્વારા અમલમાં છે. જે બાળકોએ 1 જૂન 2023ના રોજ 6 વર્ષ પૂર્ણ કરેલા હોય અને નીચે દર્શાવેલા અગ્રતા ક્રમ ધરાવતા હોય તો તે જ બાળકોને આ યોજના હેઠળ અગ્રતા ક્રમ મુજબ પ્રવેશપાત્ર બનશે. તો હવે આપણે જે બાળકોનો અગ્રતા ક્રમ છે તે જોઈ લઈએ. તો મિત્રો, ક્રમ નંબર 1 ઉપર છે અનાથ બાળક, ક્રમ નંબર 2 ઉપર છે સંભાળ અને સંરક્ષણની જરૂરિયાતવાળું બાળક, ક્રમ નંબર 3 ઉપર છે બાળગૃહના બાળકો, ક્રમ નંબર 4 ઉપર છે બાળ મજૂર સ્થળાંતરિત મજૂરના બાળકો, ક્રમ નંબર 5 ઉપર છે મંદબુદ્ધિ સેરેબ્રલ પાલસી ધરાવતા બાળકો, ખાસ જરૂરિયાતવાળા બાળકો, શારીરિક રીતે વિકલાંગ અને વિકલાંગ ધારા 2016ની કલમ 34(1)માં દર્શાવ્યા મુજબના તમામ દિવ્યાંગ બાળકો, ક્રમ નંબર 5 ઉપર છે એઆરટી એન્ટી રેટ્રોવાયરલ થેરાપી એઆરટીની સારવાર લેતા બાળકો, ક્રમ નંબર 7 ઉપર છે કે ફરજ દરમિયાન શહીદ થયેલા લશ્કરી અર્ધલશ્કરી પોલીસ દળના જવાનના બાળકો, ક્રમ નંબર 8 ઉપર છે કે જે માતા પિતાને એકમાત્ર સંતાન હોય અને તે સંતાન માત્ર દીકરી જ હોય તેવી દીકરી, ક્રમ નંબર 9 ઉપર છે રાજ્ય સરકાર હસ્તકની સરકારી આંગણવાડીમાં અભ્યાસ કરતા બાળકો, ક્રમ નંબર 10 ઉપર છે 0-20નો આંક ધરાવતા તમામ કેટેગરી જેમાં એસસી એસટી એસઈબીસી અને જનરલ તથા અન્ય આ જે બીપીએલ કુટુંબ છે તેના બાળકો, ક્રમ નંબર 11 ઉપર છે અનુસૂચિત જાતિ એટલે કે એસસી તથા અનુસૂચિત જનજાતિ એટલે કે એસટી કેટેગરીના બાળકો, ક્રમ નંબર 12 ઉપર છે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ અન્ય પછાત વર્ગ વિચરતી અને વિમુક્ત જાતિના બાળકો, સદર કેટેગરીમાં વિચરતી અને વિમુક્ત જાતિના બાળકોને પ્રવેશમાં પ્રથમ અગ્રતા આપવામાં આવશે. તો આમ જે ક્રમ નંબર 12 ઉપર એસઈબીસી ઈબીસી અને વિચરતી વિમુક્ત જાતિના બાળકો છે તેમાં વિચરતી અને વિમુક્ત જાતિના બાળકોને પ્રથમ અગ્રતા આપવામાં આવશે. અને છેલ્લે ક્રમ નંબર 13 ઉપર જોઈએ તો જનરલ કેટેગરી બિન અનામત વર્ગના બાળકો. આ ઉપરાંત મિત્રો, અહીંયા આપણે નોંધ પણ જોઈ શકીએ છીએ કે અગ્રતા ક્રમ 8, 9, 11, 12 અને 13માં આવતા બાળકો માટે ગ્રામ્ય વિસ્તારમાં વાર્ષિક 1,20,000ની અને શહેરી વિસ્તારમાં રૂપિયા 1,50,000ની આવક મર્યાદા લાગુ પડશે. પ્રવેશ માટે કેટેગરીની અગ્રતા, આવકની અગ્રતા, વાલીએ પસંદ કરેલ શાળાની અગ્રતા વગેરે ધ્યાને લઈ અને આ પ્રવેશ આપવામાં આવશે. ત્યારબાદ મિત્રો, આપણે આગળ જોઈએ તો પ્રવેશ મેળવવા માટે બાળકના વાલીએ rte.orpgujarat.com વેબસાઇટ પર જઈ અને તારીખ 10/4/2023થી લઈ અને તારીખ 22/4/2023 દરમિયાન
પ્રવેશ ફોર્મ ભરી શકશે અને આ અંગેની જરૂરી વિગતો જેવી કે અરજી સાથે કયા કયા આધાર પુરાવા કયા અધિકારીના રજૂ કરવાના છે તે સહિતની તમામ વિગતો છે તે આ વેબસાઇટ આપણે જે જોઈ તે વેબસાઇટ પર મૂકવામાં આવેલી છે અને અરજદાર જરૂરી આધાર પુરાવા એકઠા કરી અને ઓનલાઈન અરજી સમય મર્યાદામાં કરી શકે તે માટે પ્રવેશની જાહેરાત અને ઓનલાઈન અરજી કરવાની તારીખ વચ્ચે સમયગાળો રાખવામાં આવેલો છે. વાલીએ ઓનલાઈન ફોર્મ ભરતી વખતે જરૂરી આધાર પુરાવા જેવા કે જન્મ તારીખનો દાખલો, રહેઠાણનો પુરાવો, જાતિ કે કેટેગરીનો દાખલો તેમજ સક્ષમ અધિકારીની આવકનો દાખલો, ઇન્કમટેક્સ રિટર્ન તથા ઇન્કમટેક્સ રિટર્ન ભરેલ ન હોય તે કિસ્સામાં આવકવેરાને પાત્ર આવક ન થતી હોવા અંગેનું સેલ્ફ ડિક્લેરેશન જો લાગુ પડતું હોય તો ત્યાં આ વગેરે અસલ આધારોને ઓનલાઈન અપલોડ કરવાના રહેશે અને ઓનલાઈન ફોર્મની પ્રિન્ટ વાલીએ પોતાની પાસે જ રાખવાની રહેશે. આ ઓનલાઈન ભરેલા ફોર્મ ક્યાંય જમા કરાવવા જવાનું રહેશે નહીં, તો આ ખાસ ધ્યાન રાખવાનું રહેશે. તો મિત્રો, આ પ્રમાણે RTE હેઠળ એડમિશન લેવા માટેની જાહેરાત આવી ગઈ છે, તો તેનો હવે આપણે કાર્યક્રમ જોઈ લઈએ. તો મિત્રો, શૈક્ષણિક વર્ષ 2023-24માં RTE એક્ટ 2009 હેઠળ પ્રવેશ પ્રક્રિયા માટેનો સંભવિત કાર્યક્રમ આ પ્રમાણેનો છે, જેમાં શૈક્ષણિક વર્ષ 2023-24ના પ્રવેશ માટેના વર્તમાન પત્રોમાં જાહેરાત બહાર પાડવી તો તે તારીખ 1/4/2023 એટલે કે 1 એપ્રિલ 2023ના રોજ વર્તમાન પત્રોમાં આ જાહેરાત બહાર પાડવામાં આવેલી છે. તો તેનું કટિંગ તમે અહીંયા સ્ક્રીન ઉપર જોઈ શકતા હશો. આ પ્રમાણે જે વર્તમાન પત્રો છે તેમાં જાહેરાત આવી ગયેલી છે. ત્યાર પછી આપણે આગળ જોઈએ કે ઓનલાઈન ફોર્મ ભરવાના જરૂરી ડોક્યુમેન્ટ એકઠા કરવા માટે વાલીઓને આપવાના થતા દિવસ. તો આ ડોક્યુમેન્ટ એકઠા કરવા માટે વાલીઓને 9 દિવસનો સમયગાળો આપવામાં આવેલ છે, જેમાં તારીખ 1/4/2023થી લઈ અને 9/4/2023 સુધીનો સમયગાળો આપવામાં આવેલો છે. ત્યારબાદ આપણે આગળ જોઈએ કે ઓનલાઈન ફોર્મ ભરવા આપવાના થતા દિવસ. તો કુલ 13 દિવસ ઓનલાઈન ફોર્મ ભરી શકાશે, જેમાં તારીખ 10/4/2023થી લઈને તારીખ 22/4/2023 દરમિયાન તમારે આ ફોર્મ ઓનલાઈન ભરવાના રહેશે. ત્યારબાદ મિત્રો, આપણે આગળ જોઈએ કે જિલ્લા કક્ષાએ ઓનલાઈન ફોર્મની ચકાસણી કરી અને એપ્રુવ કે રિજેક્ટ કરવાનો સમયગાળો છે તે 14 દિવસનો છે, એટલે કે 10/4/2023થી લઈ અને 23/4/2023નો સમયગાળો આપવામાં આવેલો છે. ત્યારબાદ આગળ જોઈએ કે માત્ર અમાન્ય થયેલા ઓનલાઈન અરજીઓમાં ખૂટતા ડોક્યુમેન્ટ અપલોડ કરવા માટે અરજદારને પુનઃ એક તક આપવા માટેનો સમયગાળો, એટલે કે તમારી અરજી અમાન્ય થયેલી હોય તો તમારે તે અરજીમાં ઓનલાઈન જે ખૂટતા ડોક્યુમેન્ટ અપલોડ કરવા માટે તમને 3 દિવસનો સમયગાળો આપવામાં આવશે, જે તારીખ 25/4/2023થી લઈને 27/4/2023 દરમિયાન તમને આ સમયગાળો આપવામાં આવશે. ત્યાર પછી આપણે જોઈએ કે માત્ર અમાન્ય થયેલા ઓનલાઈન અરજીઓ પૈકી પુનઃ ડોક્યુમેન્ટ અપલોડ થયેલ ઓનલાઈન અરજીઓના ફોર્મ છે તે જિલ્લા કક્ષાએ ચકાસણી કરવાનો સમયગાળો છે તે 5 દિવસનો છે, જે તારીખ 25/4/2023થી લઈ અને તારીખ 29/4/2023 સુધીનો આ સમયગાળો રહેશે. અને છેલ્લે આપણે જોઈએ કે પ્રવેશ પ્રક્રિયાનો જે પ્રથમ રાઉન્ડ જાહેર કરવાની તારીખ છે તે તારીખ 3/5/2023 જાહેર કરવામાં આવેલી છે. તો આ પ્રમાણે મિત્રો આખો કાર્યક્રમ જાહેર કરવામાં આવેલો છે. તો મિત્રો, આશા રાખું કે RTE એક્ટ હેઠળ જો તમારા બાળકને પ્રવેશ અપાવવા માગતા હોય તો તે અંગે આવેલી જાહેરાત વિશે સંપૂર્ણ માહિતી આપને ખ્યાલ આવી ગયો હશે. તો તેના માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે તે અંગે આપણે અલગથી એક વિડીયોમાં માહિતી આપીશું. આ ઉપરાંત મિત્રો, જમીન રેકોર્ડ, દાખલાઓ, સરકારી યોજનાઓ, સરકારી ભરતી, આધાર કાર્ડ, પાન કાર્ડ અને બીજી ઘણી અન્ય ઉપયોગી માહિતી માટે આપણી વેબસાઇટ trickgujarati.com ની મુલાકાત લેતા રહેજો. આ ઉપરાંત આપણી ટેલિગ્રામ ચેનલ પણ છે, તો તમને ટેલિગ્રામ ચેનલની લિંક અહીંયા જોવા મળી જશે અને ડિસ્ક્રિપ્શનમાં પણ આની લિંક આપેલી છે. આ ઉપરાંત મિત્રો, તમારા મોબાઈલમાં ટેલિગ્રામ ખોલી અને ટ્રીક ગુજરાતી સર્ચ કરશો તો પણ તમને આ પ્રમાણેની ટેલિગ્રામની ચેનલ જોવા મળી જશે. તો ત્યાં પણ આપણે ઉપયોગી માહિતી મૂકતા હોઈએ છીએ. જો તમને પસંદ પડે તો ચેનલમાં જોઈન થઈ જજો, કેમ કે જોઈન થવું એકદમ ફ્રી છે. તો મિત્રો, જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, મિત્રો સાથે શેર કરજો, જરૂર જણાય તો કોમેન્ટ કરજો અને હા, આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા લઉં. જય હિન્દ, વંદે માતરમ.